ઘીન ઝોનમાં આવેલા દ્વારકા માટે આફતરૂપ બે કેસો પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. દ્વારકા જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કર્યા બાદ ગઈકાલે બે કેસો પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજસ્થાનથી તારીખ એકે આવેલા નવ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા દ્વારકા જિલ્લાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ બેટ દ્વારકા વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ લાદી દેવાયો છે. તમામ વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેડ ઝોનમાંથી કે અન્ય રાજ્યોમાંથી આવતા તમામ લોકોને 7 દિવસ ફરજિયાત સરકારી ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ બે કેસ જે સામે આવ્યા છે તેમાં એક 28 વર્ષીય મહિલા અને એક 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને ખંભારિયાના સરકારી હોસ્પિટલમાં આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા 90 ખાનગી તેમજ 40 સરકારી કર્મચારીઓનું ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમજ તંત્ર દ્વારા આવા તમામ લોકોને સંપર્કમાં આવ્યા હોય તેઓએ તંત્રનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. હાલ તો બે કેસો પોઝિટિવ આવતા તંત્ર સફારો જાગી ઉઠ્યું છે અને 70 જેટલી આરોગ્યની ટીમોનું બેટ દ્વારકામાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.